नमस्कार मित्रों, स्वागत है आपने आ YouTube चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना वीडियो में आपने राज्य सरकार की जे बिन अनामत वर्गना विद्यार्थियों माटेनी विदेश अभ्यास लोन योजना है तेना विषे माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहेला जो आपने आ YouTube चैनल पर नवा आवेला होय अने चैनल ने हजू सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी देवा विनंती, जेथी करी आपनी चैनल पर ज्यारे पण आवी अवनवी माहिती मूकवामां आवे तो ते माहितीना वीडियोनुं नोटिफिकेशन सौथी पहेला तमारा मोबाइल पर मळी जाय। तो ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવી રહી છે અને તે 15 લાખ રૂપિયા સુધીની લોન સહાય આપવામાં આવે છે। તો આ યોજનાનો લાભ કોને મળશે અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને જો તમે બિન અનામત વર્ગના વિદ્યાર્થી હોય અને તમે વિદેશ અભ્યાસ માટે લોન મેળવવા માંગતા હોય તો તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ। તો મિત્રો, વિદેશ અભ્યાસ લોનમાં આપણે સૌ પ્રથમ યોજનાનું સ્વરૂપ જાણીશું। તો મિત્રો, તારીખ 9/6/2022 રોજ થયેલા સુધારા ઠરાવ મુજબ 1 વર્ષ કે તેથી વધુ સમયનો અથવા તો ઓછામાં ઓછો 2 સેમિસ્ટરના ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, PhD સહિતના ઉચ્ચ શિક્ષણના તમામ અભ્યાસક્રમો માટે આ યોજનાનો લાભ મેળવી શકાશે। ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ તો જે બજેટની ઉપલબ્ધતાને ધ્યાને લઈ અને એક જ પરિવારના બીજા સભ્યને લાભ મળવાપાત્ર થશે। તો આમ જે બજેટ ઉપલબ્ધ હશે તો એક જ પરિવારના બીજા સભ્યને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। ત્યારબાદ મિત્રો, આપણે વિદેશ અભ્યાસ લોનમાં પાત્રતાના માપદંડોની વાત કરી લઈએ। તો ધોરણ 12માં 60% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ। તો ધોરણ 12માં 60% એટલે ધોરણ 12ના તમામ વિષયોના કુલ ગુણમાંથી મેળવેલ ગુણ 60% ગુણ મેળવેલા હોવા જોઈએ। એટલે કે અહીંયા પર્સન્ટાઇલને ધ્યાને લેવામાં આવશે, નહીં તમારા જે ટકા હશે તેને ધ્યાને લેવામાં આવશે। ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ કે ધોરણ 12 પછી, સ્નાતક પછી અને અનુસ્નાતક માટે આ લોન મળવાપાત્ર થશે। ત્યારબાદ આગળ જોઈએ તો આ યોજનાનો લાભ માત્ર ગુજરાતમાં 15 વર્ષથી સ્થાયી વસવાટ કરતા હોય તેવા ગુજરાતના બિન અનામત જાતિના લાભાર્થીઓને જ મળવાપાત્ર થશે। તેથી આગળ આપણે જોઈએ તો લોન મંજૂર થયેથી જે વિદ્યાર્થી હોય તેના વાલીની લોનની રકમ કરતાં 1.5 ગણી રકમની મિલકત સરકાર પક્ષે રજિસ્ટર્ડ મોર્ગેજ કરવાની રહેશે। અને મિત્રો, આ લોનનો વ્યાજદર જાણી લઈએ તો 4% સાદા વ્યાજે આ લોન મળવાપાત્ર થશે। તો આ એક બહુ મહત્વની બાબત કહી શકાય, કેમ કે 4% વ્યાજદર એ એકદમ ઓછો વ્યાજદર કહી શકાય અને તે પણ સાદા વ્યાજે। તો ખાસ કરી અને આ જે વિદેશ અભ્યાસ લોન છે તે બહુ ઓછા વ્યાજે મળી રહી છે, તો જેને લાભ લેવો હોય તે લઈ શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ। એટલે કે જે કુટુંબની આવક વાર્ષિક 6 લાખથી ઓછી હોય તે કુટુંબના વિદ્યાર્થીઓ છે તે આ યોજના હેઠળ લાભ મળવાને પાત્ર થશે। તો હવે મિત્રો, આપણે આ વિદેશ અભ્યાસ લોન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વિગતવાર માહિતી મેળવી લઈએ। તો સૌ પ્રથમ તમારે 16 ના પ્રમાણપત્ર એટલે કે LC જરૂર પડશે, ત્યારબાદ આધાર કાર્ડની નકલની જરૂર પડશે, ત્યાર પછી રેશન કાર્ડની જરૂર પડશે, આ ઉપરાંત રહેઠાણનો પુરાવો, બિન અનામત વર્ગનું જાતિનું પ્રમાણપત્ર। તો મિત્રો, જો તમે બિન અનામત વર્ગનું જાતિનું પ્રમાણપત્ર મેળવેલું ન હોય તો તે કઈ રીતે કઢાવવું અને તેનું ફોર્મ કઈ રીતે ભરવું તે અંગેનો વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, જેની લિંક આપણે અહીંયા ઉપર આઈ બટન ઉપર આપી દેશું। તો ત્યાંથી જઈ અને તમે તેની વિગતવાર માહિતી મેળવી શકશો। ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ તો કુટુંબની આવકના પ્રમાણપત્રની નકલ જરૂર પડશે, આ ઉપરાંત IT રિટર્ન એટલે કે કોમ્પ્યુટેશન શીટ અથવા તો સ્વઘોષણા પ્રમાણપત્રની જરૂર પડશે, ત્યારબાદ ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ, ડિપ્લોમા સર્ટિની જરૂરિયાત રહેશે, આ ઉપરાંત મિત્રો સ્નાતક તેમજ તે પછીના અન્ય અભ્યાસક્રમની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટની જરૂર રહેશે। ત્યારબાદ ધોરણ 12 સ્નાતક થયાની અરજીની તારીખ વચ્ચેનો અભ્યાસક્રમ કરેલો હોય તો તે અંગેનો આધાર રજૂ કરવાનો રહેશે, તો આ જો લાગુ પડતું હોય તો જ રજૂ કરવાનું રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો વિદેશ અભ્યાસ અર્થે મેળવેલ પ્રવેશ અંગેનો જે તે યુનિવર્સિટી કે કોલેજનો એડમિશન લેટર જેમાં કોર્સના સમયગાળાનો ઉલ્લેખ કરેલો હોય તે ખાસ જરૂરી છે, તો આ પ્રમાણે એડમિશન લેટરની પણ જરૂર રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો એડમિશન લેટર જો અંગ્રેજી ભાષા સિવાયનો હોય તો તેવા લેટરનું અંગ્રેજીમાં ભાષાંતર કરી અને તેને નોટરાઇઝ કરી રજૂ કરવાનું રહેશે। આ ઉપરાંત મિત્રો, જો આપના અભ્યાસક્રમમાં સ્નાતક, અનુસ્નાતક,
માસ્ટર કે પીજી ડિપ્લોમા કોર્સ અંગેની સ્પષ્ટતા ન હોય તો તેવા સંજોગોમાં તે પ્રકારના અભ્યાસક્રમ હોવાની કોલેજ કે યુનિવર્સિટીની સ્પષ્ટતાનો આધાર રજૂ કરવાનો રહેશે। આ ઉપરાંત મિત્રો, પ્રતિવર્ષ ભરવાની થતી કે ભરેલી ફીનો પુરાવો પણ રજૂ કરવાનો રહેશે અને સમગ્ર કોર્સની ફીનું માળખું હોય તે માળખું પણ રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો, પિતા વાલીની મિલકત બોજો કે મોર્ગેજ કરાવવાનું સંમતિપત્રક જે પરિશિષ્ટ એકમાં હશે તો તે પરિશિષ્ટ એક મુજબનું સંમતિપત્રક પણ રજૂ કરવાનું રહેશે। તો આ પરિશિષ્ટનો નમૂનો છે તે તમને ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ પરથી મળી જશે। તો તેમાં વિગતવાર માહિતી મેળવીએ તો મિલકતના એકથી વધુ ધારણકર્તા હોય તો તેવા કિસ્સામાં તમામ ધારણકર્તાની સંમતિ સહિતનું પરિશિષ્ટ એક રજૂ કરવાનું રહેશે અને જો મિલકત ધારણકર્તા હોય તો તેઓ કુલમુખત્યાર આપેલું હોય તો તે કુલમુખત્યાર નામાને પણ અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ તો કે પિતા વાલીની મિલકતનું જે વેલ્યુએશન સર્ટિફિકેટ હોય તે મિલકતના ફોટા સહિત રજૂ કરવાનો રહેશે। આ ઉપરાંત તમારી મિલકતના જે કંઈ આધારો હોય, જેમ કે જમીન હોય તો 7x8, આ ઉપરાંત બિનખેતીની જમીન હોય તો તેનો 2 નંબર, કે જે કંઈ આધારો હોય તે આધારો રજૂ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો, જે મિલકતનું ટાઇટલ ક્લિયર અંગેનું સર્ટિફિકેટ એટલે કે TCR રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્સ નકલ રજૂ કરવાની રહેશે, જેમાં ખાસ કરી અને IFSC કોડ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે આ બેંક પાસબુકની નકલ રજૂ કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો, લોન પરત ભરપાઈ માટેનું જે સંયુક્ત બાહેધારી પત્રક પરિશિષ્ટ 2 મુજબના નમૂનાનું રજૂ કરવાનું રહેશે। આ ઉપરાંત મિત્રો, તમારો જે પાસપોર્ટ કઢાવેલો હોય તે પાસપોર્ટની નકલ અને જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો જિલ્લા સિવિલ સર્જન કે તબીબી અધિક્ષકનું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું હોય તેવું દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે। આ ઉપરાંત મિત્રો, તમારા જે વિઝા મેળવેલા હોય તે વિઝા અને એર ટિકિટની નકલ પણ રજૂ કરવાની રહેશે। તો મિત્રો, વિદેશ અભ્યાસ લોન માટે આ પ્રમાણે આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। તો હવે આપણે આગળ જોઈએ કે આ યોજના માટે કઈ કઈ શરતો રાખવામાં આવેલી છે। તો શરતોમાં જોઈએ તો વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ અરજી કરવા માટે અત્રેનું પોર્ટલ વર્ષ દરમિયાન સતત રીતે ચાલુ રહેશે। તો આમ જે વિદેશ અભ્યાસ લોન યોજના માટે આ પોર્ટલ છે તે સતત ચાલુ રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો વર્ષ 2021-22માં વિદેશ અભ્યાસ લોન હેઠળ 2000 લાભાર્થીઓનો ભૌતિક લક્ષ્યાંક નિયત કરવામાં આવેલો છે અને વિદેશ અભ્યાસ લોન માટે વિદ્યાર્થીએ વિદેશ ગમન કર્યાના 6 માસ સુધીમાં અરજી કરવાની રહેશે। એટલે કે જો વિદ્યાર્થી વિદેશ જતો રહે તો 6 માસ સુધીમાં આ અરજી કરી શકે છે। જો 6 માસ પછી અરજી કરશે તો તેમાં પ્રોબ્લેમ આવી શકે છે। ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈ ગયા તે મુજબ 9/6/2022 થયેલા સુધારા ઠરાવ મુજબ 1 વર્ષ કે તેથી વધુ સમયનો અથવા તો ઓછામાં ઓછો 2 સેમિસ્ટરનો ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, PhD સહિતના ઉચ્ચ શિક્ષણના તમામ અભ્યાસક્રમો માટે આ યોજનાનો લાભ મેળવી શકાશે। ત્યાર પછી આગળ જોઈએ તો વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ ધોરણ 12 પછી સ્નાતક તથા સ્નાતક પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કે અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ અને PhD સહિતના ઉચ્ચ શિક્ષણના તમામ અભ્યાસક્રમો માટે લોન મેળવવા માટે અરજી કરી શકાશે। તો આ પ્રમાણે અભ્યાસક્રમમાં આ અરજી કરી શકાશે। ત્યારબાદ આગળ જોઈએ તો જે કક્ષાનો અભ્યાસ અત્રે એટલે કે ભારત દેશમાં પૂર્ણ કરેલો હોય તે માટે આ યોજનાનો લાભ મળી શકશે નહીં। તો મિત્રો, તો આ કક્ષાનો જો અભ્યાસ તમે અહીંયા ભારતમાં જ પૂરો કરેલો હોય તો આ લોન યોજનાનો લાભ મળી શકશે નહીં। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ લોન યોજનામાં બજેટની ઉપલબ્ધતાને ધ્યાને લઈ અને એક જ પરિવારના બીજા સભ્યોને આ યોજનાનો લાભ મળી શકશે। ત્યારબાદ આગળ જોઈએ કે સ્નાતક થયા પછી 3 વર્ષ સુધીમાં અરજી કરેલી હોય તો તેને પ્રથમ અગ્રતા આપવામાં આવશે અને વધુમાં લક્ષ્યાંકમાં બચત રહેથી 5 વર્ષ સુધી સ્નાતક થયેલા અરજદારોને યોજનાનો લાભ મળી શકશે। તેથી વધારે સમયગાળાવાળી અરજી છે તે સ્વીકારવામાં આવશે નહીં। ત્યારબાદ આગળ જોઈએ કે લોન યોજના માટે અરજદાર દ્વારા અરજી કન્ફર્મ થયા પછી અત્રે નિગમ દ્વારા ઓનલાઈન સબમિટ કરેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી સૈદ્ધાંતિક મંજૂરી, નામંજૂરી કે પૂર્તતાની જાણ અરજદારને સીધી ઈમેલ અથવા તો SMS થી લાભાર્થીને મોકલવામાં આવશે અને અરજદારને મળેલી પૂર્તતાની વિગતો પૂર્ણ કરેલી માંગેલ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ જ અરજદારની અરજી જિલ્લા લોગિન મારફતે નિગમને પરત મળશે। તો આ પ્રમાણે જે પૂરતા મોકલેલી હોય તે પૂરતા સમય મર્યાદામાં અરજદારે પૂરી કરવાની રહેશે અને જે કંઈ ડોક્યુમેન્ટ માંગ્યા હોય તે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે અને ત્યાર પછી જ જે જિલ્લા લોગિન મારફતે આ તમારી અરજી છે તે નિગમને મળશે।
ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે નિગમ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાયેલા અરજદારને મંજૂરીના પત્રથી માંગેલ જરૂરી સાધનિક પુરાવાની ઓનલાઈન અપલોડ કરી તેનું જે જિલ્લામાં રહેઠાણ હોય તે જિલ્લા મેનેજરની કચેરીમાં અરજીની પ્રિન્ટ અને જરૂરી આધાર પુરાવા સાથે આ 30 દિવસમાં જમા કરાવવાના રહેશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે સૈદ્ધાંતિક રીતે મંજૂર થયેલ અરજીના તમામ દસ્તાવેજી પુરાવા નિગમને મળ્યા પછી નિગમ દ્વારા લોનની રકમ મંજૂર કરી અને લાભાર્થીના બેંક ખાતામાં સીધા ડીબીટીથી ફંડ ટ્રાન્સફર કરવામાં આવશે અને લોનની રકમ આધાર કાર્ડ સાથે જોડાણ કરેલા સક્રિય એટલે કે એક્ટિવ બેંક ખાતામાં આ રકમ જમા કરવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે પછીથી અરજીની વિગતોની જાણ SMS અને ઈમેલથી કરવાની હોય, આપનો મોબાઈલ નંબર કે ઈમેલ બદલેલું હોય તો તે અંગેની જાણ તમારે નિગમને કરવાની રહેશે. અને અરજદારે અરજી મંજૂર થયેથી મોર્ગેજ એટલે કે ગીરોખત દસ્તાવેજો રજૂ કરવાના રહેશે તથા તે અંગેની બોજા નોંધ ગીરો નોંધ રજૂ કરવાની રહેશે. ત્યાર પછી છેલ્લે આપણે જોઈએ તો નિગમની તરફેણમાં તમારે 5 એટલે કે પ્રિન્ટેડ નામવાળા 5 સહી કરેલા ચેક રજૂ કરવાના રહેશે. તો આ પ્રમાણે મિત્રો છે વિદેશ અભ્યાસ લોન માટેની શરતો છે, તો તેને ધ્યાને લઈ અને તમે જો વિદેશ અભ્યાસ લોન લેવા માગતા હોય તો આ પ્રમાણે તમે લોન મેળવી શકો છો. તો હવે આવનાર વિડીયોમાં આપણે વિદેશ અભ્યાસ લોનની અરજી ઓનલાઈન કેવી રીતે કરવી તેના વિશે માહિતી મેળવીશું. તો મિત્રો આશા રાખું કે વિદેશ અભ્યાસ લોન અંગેની જે પ્રાથમિક માહિતી છે તે તમને મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.